होळीनું पर्व उमरगामथी अंबाजीना पट्टा पर वसता आदिवासीओ माटे महत्वनું पर्व गणाय छे। त्यारे होळीना 15 दिवस पहेलेथी ज उजवणीनी शरूआत थई जती होय छे। आदिवासी समाज माटे महत्वनो होळी तहेवारने लई नवसारी जिल्लाना वासदा तालुकामां हाटवाळा बजारमां माताजीनी आराधना करवानी परंपरा प्रचलित छे। प्रकृतिना पूजक एवा आदिवासी समाजमां तमाम तहेवारोमां उजवणी अनोखी परंपरा होय छे। खास करीने नवसारी जिल्लानो आदिवासी विस्तार एवो वासदा तालुको ज्यां 95% वस्ती आदिवासी समाजनी छे अने आदिवासी लोको माटे खास करीने होळीनो तहेवार खूब ज महत्वनो छे। जे प्रसंगे भराता हाटवाळा बजारनी रौनक कंईक अलग ज होय छे। वासदा तालुकाना मानपुर गामे होळीना तहेवारमां हाट बजार भराय छे। आ वर्षे पण आवुं ज आयोजन करवामां आव्युं छे, जेमां माताजीनी प्रतिकृति साथे विविध कलाओ पण अहीं जोवा मळे छे। महत्वनुं छे के भवानी माताનो वेश धारण करी नाचवानी परंपरा आ भराता हाटवाळामां वर्षोथी ચાલી આવી છે, જેના વિસ્તારના લોકોએ આજે પણ ટકાવી રાખી છે અને આજુબાજુના વિસ્તારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હોળીના દિનેથી આદિવાસી સમાજ શુભ કાર્યોની શરૂઆત કરતો હોય છે, જે એક અનોખી આસ્થિતિ આસ્થાનું પ્રતીક છે। વાસદા પંથકમાં આદિવાસી સમાજ દ્વારા હોળી પછી ધાન્ય કાપવાની પણ શરૂઆત કરવામાં આવે છે અને પોતાના માનીતા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે। ત્યારે આદિવાસી સમાજ માટે હોળીનો તહેવાર ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। આજે અમારા મનપુર ગામમાં એક ગુરુકડી હાટ છે, એ હોળીના તહેવારનો જ એક ભાગ છે, જે અઠવાડામાં વિવિધ રીતે નૃત્ય થાય છે અને એનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે મા ભવાની, જે અમારા કુળદેવી છે અને એમની અમે પૂજા કરીએ છીએ અને એમના વિવિધ વાજિંત્રોથી અલગ અલગ રીતે ગુરુકડી હાટમાં બધા નૃત્યો જોવા મળે છે અને ખાસ લોકોને આકર્ષણનું કેન્દ્ર બને છે। અને હોળીના દિવસે પ્રકૃતિ જે કંઈ આપણને આપે છે, આદિવાસી સમાજ પણ એને કંઈક ને કંઈક આપવામાં માને છે, માટે હોળીના દિવસે અર્પણ કરીને આ તહેવાર ઉજવવામાં આવે છે। અને હોળીના ખામ પડ્યા પછી આદિવાસી સમાજના લગ્નવિધિ કે અન્ય રીતિરિવાજો ચાલુ થાય છે। હોળીના દિવસે દૂર દૂરથી અમારા ભાઈબંધો રહેતા હોય તે ઘરે વતન આવે છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી આ તહેવારને અમે ઉજવીએ છીએ।